અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. અમદાવાદ શહેર કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં રાજ્યમાં અગ્રેસર રહ્યું છે. લોકલ ટ્રાન્સમિશનના કારણે શહેરમાં કોરોના વાયરસ દાવાનળની જેમ ફેલાઈ ચૂક્યો છે. વાહનો અને લોકોની સતત અવરજવરથી ધમધમતો રહેતો જમાલપુર વિસ્તાર હાલ બેકાર ભાસી રહ્યો છે. આ વિસ્તારમાંથી કોરોનાના સૌથી વધારે 700 દર્દીઓ મળી આવ્યા છે અને આ વિસ્તારના 70થી વધારે લોકોના કોરોના વાયરસના કારણે મોત પણ થઈ ચૂક્યા છે. તકેદારીના પગલારૂપે આખા જમાલપુર વિસ્તારને સીલ કરી દેવાયો છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પોલીસ અને SRPના જવાનો જ જોવા મળી રહ્યા છે. લોકલ ટ્રાન્સમિશન રોકવા માટે લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. જમાલપુર વિસ્તારની સ્થિતિનો ચિતાર આપી રહ્યા છે સંવાદદાતા ભૌમિક વ્યાસ. દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે અને ગુજરાત બીજા ક્રમે છે અને ગુજરાતમાં અમદાવાદ સૌથી વધારે હોટસ્પોટ છે અને અમદાવાદનો જમાલપુર વિસ્તાર કે જ્યાં 700થી વધુ પોઝિટિવ કેસ આવ્યા છે, એટલે કે દેશના 21 રાજ્યો કરતાં સૌથી વધારે જે કેસ હોય તે આ જમાલપુર વિસ્તારમાં છે અને તેને કારણે જ અહીંયા પોલીસ લોકોને સમજાવી રહી છે. પોલીસ લોકોને કહી રહી છે કે આપ કારણ વગર ઘરની બહાર ન નીકળો. કોઈ પણ વ્યક્તિ ટુ વ્હીલર સવારી છે તેમાં બે જણા ન નીકળે તેનું પણ પાલન કરાવી રહી છે. કારણ કે ગુજરાત પોલીસ વડાનો પણ આદેશ છે, આ જાહેરનામું છે, જે લોકો કારણ વગર બહાર નીકળે છે તેને રોકવામાં આવે છે, તેને પૂછવામાં આવે છે અને કારણ વગરના લોકોને તાત્કાલિક ઘરની બહાર અંદર જવા માટે. આ જ વિસ્તારમાં જે આપ આ જોઈ રહ્યા છો ત્યાં 700થી વધુ પોઝિટિવ કેસ આવ્યા છે અને તે કેસને કારણે અમદાવાદમાં વધારે કેસ ન ફેલાય તેના માટેનો આ પ્રયત્ન છે અને તેને લઈને પોલીસ લોકોને કહી રહી છે કે તે લોકો સૂચનાનું પાલન કરે અને કોઈ પણ લોકો કારણ વગર ઘરની બહાર ન નીકળે. મહિલા પોલીસ સાથે SRP અમદાવાદ પોલીસના જવાનો છે, જે લોકો ગાડી લઈને નીકળે છે તેમને પણ પૂછવામાં આવે છે. દરેક રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે, એટલે કે આખા વિસ્તારને છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. આ જ જમાલપુર વિસ્તાર આપ જોઈ રહ્યા છો કે જ્યાં 700થી વધુ કેસ છે અને 70થી વધુ મોત અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે. તેને કારણે પોલીસ સમજાવી રહી છે કે ખોટા કારણ વગર લોકો ઘરની બહાર ન નીકળે. પોલીસ તંત્રને અને સ્થાનિક તંત્રને સાથ અને સહકાર આપે, કારણ કે જો લોકો ઘરમાં રહેશે પરિવાર સાથે તો જ તેઓ કોરોનાથી સુરક્ષિત રહેશે. કેમેરામેન નીતિન ગાયકવાડ સાથે ભૌમિક વ્યાસ, કનેક્ટ ગુજરાત, અમદાવાદ.